माँ जगदम्बा की आराधना के पर्व नवरात्र को अब महज कुछ ही दिन बचे हैं और गरबा रसिक नवरात्र के पर्व को लेकर काफी उत्साहित है। ऐसे में वडोदरा में नवलखी मैदान पर आयोजित होने वाले क्रेडाई बीएनएफ के गरबा मैदान पर भी तैयारियों को आखिरी रूप दिया जा रहा है। दरअसल गरबा मैदान गरबा रसिकों के इंतजार में है और हर गरबा मैदान पर तैयारियां जोरों शोरों से चल रही है। क्रेडाई बीएनएफ के गरबा मैदान पर भी खिलैयाओं की सुविधाओं के लिए हर तैयारियां मुहैया करवाने का खास ख्याल रखा जा रहा है। तब इस बारे में क्रेडाई बीएनएफ के प्रमुख मयंक पटेल ने ज्यादा जानकारी दी है। आप जोई रहा छो जी रीते तड़ामार तैयारी चाली रही है, आखरी ओप अपाई रह्यो छे अने आ वखते जी रीते विशिष्ट प्रकारनुं जे प्लानिंग कर्युं छे। विशाल ग्राउंड गया गत वर्षनो प्रतिसाद जोईने ग्राउंड पण मोटू करवामां आव्युं छे, સાથે સાથે સિટિંગની અરેન્જમેન્ટ પણ મોટી કરવામાં આવી છે અને એકદમ એમ્પલ પ્લાનિંગ મંદિર આપ જોઈ શકો છો કે આ વખતે અમે દર વખતે મંદિર અરીના શબ્દો જે યુઝ કરતા હતા એની જગ્યાએ આ વખતે અમે ચાચર ચોક નામ આપ્યું છે અને વિશાળ પાયાની અંદર પાર્કિંગની સુવિધાથી માંડી લાઇટિંગથી સુવિધા બેસવાની વ્યવસ્થા અને ખેલૈયાઓની તમામની વ્યવસ્થા હોસ્પિટલથી લઈને અહીંયા અમે હોસ્પિટલ ઊભી કરી રહ્યા છીએ જે 3 બેડ આઈસીયુ સાથેના બેડ ઊભા કરી રહ્યા છે। મોબાઈલ આઈસીયુ એમ્બ્યુલન્સ અને બંને છેડા પર ડૉક્ટર્સની અને નર્સિસની ટીમ હાજર રહેવાની છે। આ પ્રકાર આમ તો અમે 2015થી શરૂ કર્યા ત્યારથી આ એક પ્લાનિંગમાં અમારો ભાગ હતો તો કેમકે અમે સ્વાસ્થ્ય છે એને સર્વોપરી સમજીએ છીએ। અહીંયા આવનાર કોઈપણ વ્યક્તિ જ્યારે મા જગદંબાની આરાધના કરવા આવેલું હોય અને એને સ્વાસ્થ્ય સાથે કોઈ પણ વસ્તુ થાય તો એ બરાબર ના કહેવાય એટલે અમે એની વિશેષ કાળજી પહેલેથી લેતા હતા। આ વખતે સવિશેષ કાળજી લીધી છે અને આપના માધ્યમથી એટલું જ કહું છું, વડોદરાવાસીઓના ગરબા છે, વડોદરાના પોતાના ગરબા છે અને તમામ વડોદરાવાસીઓને આ ગરબામાં એક વખત આવવા માટે મા જગદંબાના ચાચર ચોકની એકવાર વિઝિટ કરવા માટે આપના માધ્યમથી હું એમને અપીલ કરું છું। જય અંબે।